दुनिया नी वातो गोल गोल लागे। हाँ, रोज रोज तकलीफों ना शरणाई ढोल वागे। और एक श्रीमान जीवन नी खटमार छे आ निरंतर। सोहन ने परी मचावे थमा। अरे सासु मानु चाले मिलिट्री राज, नी मोंटू मा मानो अनोखो अंदाज। दादाजी ना अनुभव थी थर तकलीफो छू मंतर। बधाने रोजगारी नथी ने पोसाय बलमो घुवारी नथी। मुसीबतोनी फिल्म नो पाड़े छे जे मध्यांतर। બંધન ચારે તરફ બંધન ઉપર થી નીચે સુધી બંધન લગ્ન છે મને લાગે છે કે ગ્રાહક ના લગ્ન કરતા પહેલા આ લોકો પોતે પોતાના જ લગ્ન કરી નાખશે। તમે ધંધામાં ધ્યાન આપો, એકબીજામાં નહીં। બકુલ બકુલ, તમારે એક વાતનું તો ધ્યાન રાખવું જ પડશે। કઈ વાત નહીં, મારા દીકરાને કિડનેપ કરનાર પેલા વરરાજા અને પેલી કલાવતીના દિયરને હાથમાં હથકડી સાથે લગ્ન કરાવજો। મુસીબત પાછી કઈ નહીં, મુસીબત આ વરરાજા હાથમાં હથકડી પહેરશે તો સાથીમાં સિંદૂર કેવી રીતે પૂરશે? એ આઈડિયા હું બતાવું બતાવ, પણ સાથી પોતાની જ વાપરજે। હું તો રિયલસન માટે તૈયાર જ હતી। સાથીનો સિંદૂર કિંમતી અને અકબંધ હોય છે, એમાં રિયર્સલ ના હોય। જો જો આમ 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 બાંધેલી હોય ને વેડી, આ ડબ્બી લીધી કંકુલી, પછી આમ 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 કરીને ઢાંકણું ખોલ્યું, આ ચપટી સિંદૂર, ચપટી સિંદૂર માં પતાવવાનું હોય આ કે સિંદૂર ની ડબ્બી તોડી નાખ। જીજાજી, આ સાત જન્મો ના સંબંધ છે, આ સંબંધ ની અંદર આટલી ચપટી સિંદૂર ના ચાલે, આખી ડબ્બી જોઈએ। પાર્ટનર સિક્રેટ હો લગ્ન માટે ખૂબ જ જરૂરી છે। ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો, શું થયું, શું થયું? કિડનેપ થયું। હ, પાછું કિડનેપ કોણે કર્યું? દાદાજીએ। કોનું કર્યું? કન્યાનું, ગુલ્લુની બહેનનું। પણ કેમ?
લગ્ન કરાવા? વાહ, એટલે આપણી શુભ મંગલ સાવધાન મેરેજ કંપની લગ્નની સાથે કિડનેપિંગ પણ કરશે. હા, પણ કન્યાનું કિડનેપિંગ કેમ કર્યું? દાદાજીનો ટીવી પર લાઈવ ઇન્ટરવ્યુ હતો. કન્યાના પિતા લગ્ન માટે રાજી નહોતા, એટલે સોહમને છોડાવવા માટે દાદાજીએ કલાવતીના દિયરનું લગ્ન કરાવવું જ પડે. એટલે સોહમને છોડાવવા માટે દાદાજીએ કન્યાનું કિડનેપિંગ કર્યું. પણ કન્યા તૈયાર છે? અરે રાજી રેડ છે. તો કોઈ કિડનેપિંગ કર્યું કેવી રીતે કહેવાય? અરે કન્યાના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. કન્યા ભલે રાજીની રેડ હોય, પણ પોલીસે રેડ પાડી છે. ટીવી પર લાઈવ ઇન્ટરવ્યુ આવે છે. દાદાજીની ધરપકડ થવાની તૈયારી છે. મિયા બીબી રાજીના રેડ તો શું કરશે પોલીસની રેડ? દાદાજીનો ચોકઠું તોડશે એવું લાગે છે. કંઈક કરો. એ હા, આના માટે બે જણ કાન લાગી શકે. કોણ? મારા મમ્મી ને પપ્પા. તો જલ્દી બોલાવ, જલ્દી બોલાવ તારા મમ્મી પપ્પા ને. ગઈ વખતે દાદાજીનું ચોકઠું 5000 માં પડ્યું હતું, આ વખતે 20000 માં પડશે. જો પોલીસ મોઢામાંથી પાડશે તો. હે? લેફ્ટ રાઈટ લેફ્ટ રાઈટ લેફ્ટ લેફ્ટ. મમ્મી, તું એમ લેફ્ટ રાઈટ કર્યા કરીશ ને, તો ત્યાં પોલીસ દાદાજીનું લેફ્ટ રાઈટ કરીના છે. જલ્દી કંઈ કર. બેલા, જરા શાંતિ રાખ. જીલાલને બોલાવવા માટે મારે આ રીતે 2-3 વાર લેફ્ટ રાઈટ કરવી જ પડે છે. અમને રેડિયાના ટ્યુનિંગ જેવું છે. ટ્યુનિંગ માટે ચકેરડા ફેરવવા પડે છે ને રેડિયાના, એવું જ છે. મમ્મી, હવે મને સમજાયો કે તું લેફ્ટ રાઈટ કેમ બોલે છે. એમાં એવું છે ને બેલા, કે જીલાલને બોલાવવા માટે મારી પાસે આ એક જ ઉપાય છે. જીલાલ, જલ્દીથી હાજર થાઓ. જી મેડમ, હુકમ. જીલાલ, એક આપત્તિ આવી પડી છે. કિડનેપ પર કિડનેપ થયું છે. હું સમજાવું છું પપ્પાજી. વાત જાણે એમ છે કે બહુ બધા લગ્નની કંકોત્રીઓ અમારા ઘરે આવી, એટલે અમદાવાદમાં જે લગ્ન છે ત્યાં હાજરી આપવા માટે હું અહીંયા રોકાયો, અને વલસાડમાં જે લગ્ન છે ત્યાં હાજરી આપવા માટે બેલા અને સોહમને મોકલ્યા. પણ વાત જાણે એમ થઈ કે બેલા નવસારીમાં જ ઉતરી ગઈ અને સોહમ વલસાડ પહોંચી ગયો. આ તો ભારે ભૂલ થઈ. પણ કિડનેપિંગ થયું કોનું ને કેવી રીતે? 4-5 કિડનેપિંગ થયા છે, તમે શાંતિથી સાંભળો. હવે બેલા જે નવસારી ઉતરીને એમાં ભૂલથી કોઈક બીજા છોકરાની આંગળી પકડીને એને પણ નવસારી ઉતારી દીધો. ઓહો, અને બેલા પર કિડનેપનો આરોપ લાગ્યો. આરોપ ખોટો છે, પણ સોહમનું કિડનેપિંગ થયું છે વલસાડમાં. એ કોણે કર્યું? વરરાજાએ, લગ્ન કરવા માટે. વાત જાણે એમ છે કે બેલાએ જે છોકરાની આંગળી પકડીને નવસારી ઉતારી દીધો ને, એ છોકરાનું કિડનેપિંગ પેલા વરરાજાએ કર્યું હતું. પણ હવે બેલાએ છોકરાને તો ઉતારી દીધો, એટલે વરરાજાએ સોહમનું કિડનેપિંગ કર્યું લગ્ન કરવા માટે. બકુલ કુમાર, સોહમનું કિડનેપ થયું છે અને તમે અહીંયા ઊભા બસો માખો મારવાની છે? સુમા, દાદાજી સોહમને છોડાવવા ગયા છે.